જેમકે સામાન્ય પુસ્તક વાંચવું હોય તો પહેલાના સમયમાં એવી તકલીફ પડતી અને કે કોઈક અજાણી જગ્યાએ જવું હોય તો જવામાં પણ તકલીફ પડતી આ મુશ્કેલીના નિવારણ માટે તમે શું કર્યું અવર જવર ના માધ્યમ માટે ખાસ કરીને તો વ્હાઇટ કેન કે જે સ્ટીક છે જેમાં ચાર ભાગ છે અને તેમાંનો એક ભાગ લાલ છે જે સ્ટીક આપણે ખુલ્લી રાખીએ જેનાથી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ છે વાહન ચાલકોને પણ ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુ છે બીજું આ સ્ટીકનો એ ફાયદો છે કે લાલ ભાગ હોવાને કારણે પ્રાણી જે છે એ નજીક નથી આવતા આ સ્ટીક જે છે એને ખોલવામાં આવે છે ખોલી અને જે છે આખી કરવામાં ઓપન કરવામાં આવે છે ઓપન કર્યા બાદ આ ચાર ભાગ આખી ઓપન કરીને જેથી આમ હાથમાં પકડી રાખીએ જેનાથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ વ્યક્તિ અંધ છે તો તમે શિક્ષણ વ્યવહારની અંદર શિક્ષણ મેળવવા માટે કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડ્યો પહેલા મેં વાત કહી કે પહેલાના સમયમાં કઈ વાંચન ની સમસ્યા હતી કે ના દ્વારા જ આપણે વાંચવું પડતું પરંતુ જ્યારથી બ્રિલ લિપિ લુબ્રેલે બ્રિલ લિપિ આપણી માટે શોધી ત્યારથી છ ટપકાવાળી બ્રિલ નો ઉપયોગ કરી હું ભણ્યો બ્રેલની સાથે સાથે ટેકનોલોજી ટેકનોલોજીનીમાં કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર જે છે એનવીડી સ્ક્રીન રીડર દ્વારા બોલે છે અને એના દ્વારા સમજી શકાય છે કે કોમ્પ્યુટર સંપૂર્ણપણે ઓપરેટ કરી શકાય છે તેમજ મોબાઈલ ટોકબેક દ્વારા મોબાઈલ પણ ઓપરેટ કરી શકાય છે અને મોબાઈલને ઘણી બધી વિશેષતાઓ છે તો તમે બસોમાં ચડવા માટે તમને કોઈ મદદરૂપ થાય કે તમે બ્લાઇન્ડસ્ટીકનો ઉપયોગ કરીને કે જાણી બધું જાણીને તમે મુસાફરી કરી શકો બસ બસ સ્ટેન્ડ પર જ્યારે હું ઊભો છું ત્યારે માનો કે ત્રણ ચાર બસો હોય તો ત્યાં હું પૂછું છું કે આ બસ ક્યાં જાય છે જેમ કે ડીસાથી મારે અમદાવાદ આવવું છે તો હું ચાર બસ એક નંબર ઉપર પહોંચું છું અને એક નંબર ઉપર જો અમદાવાદની બસ હોય તો વચ્ચેના ગેટ ઉપર સુધી સ્ટીકનો ઉપયોગ કરી અને પહોંચું છું મારે મદદ વિશે જાણવું હતું કે તમને તમારા બધા જ કાર્યમાં કોઈ મદદ કરે તો ગમે કે પછી અમુક કાર્ય